હવે અહીં પાર્ટ ફોરમાં આપણે મિશ્ર ધાતુઓ કોને કહેવાય તેના ગુણધર્મ અને તેના બનાવ તેના બંધારણ વિશે માહિતી મેળવીશું અને ઉપરાંત ક્ષારણ તો ક્ષારણ કોને કહેવાય ક્ષારણ અટકાવવાના ઉપાયો આપણે અહીં શીખવાના છે હવે આપણે મિશ્ર ધાતુનો ટોપિક જોઈએ હવે આપણે મિશ્ર હવે સમજીએ કે મિશ્ર ધાતુ શા માટે બનાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો કેટલીક ધાતુઓ શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે નરમ હોય છે તો આવી ધાતુઓ આપણને કોઈ કામમાં આવતી નથી જો એના ગુણધર્મ બદલવા હોય તો એમાં બીજી કોઈ ધાતુ આપણે ઉમેરવી જ પડે અને બીજી ધાતુ ઉમેરવામાં આવે તો તે ધાતુના ગુણધર્મ બદલાઈ જાય છે ને આપણને ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવા હોય છે આથી આપણે મિશ્ર ધાતુ બનાવીએ છીએ મિશ્ર ધાતુ બનાવવાથી કયા કયા લાભ થાય તે આપણે જોઈએ સૌથી પહેલા આપણે જોઈએ તો કે આપણે જે મિશ્ર ધાતુ બનાવીએ છીએ તેમાં જે ધાતુ રહેલી છે તેના ગુણધર્મ બદલાતા હોય છે અને આપણને નવી જ ધાતુ બનતી હોય છે તો સૌથી પહેલું છે કે નવી બનતી ધાતુ સખત હોય છે બીજું મજબૂત હોય છે આ ધાતુ નીચે મિશ્ર ધાતુ છે તેને કાટ નથી લાગતો ઈચ્છિત ગુણવાળી ધાતુ આપણે મેળવી શકીએ છીએ અને ઓછી વિદ્યુત વાગતા હોય છે ઉપરાંત તો આ બધા લાભો હોવાને કારણે મિશ્ર ધાતુ બનાવી આપણા માટે ફાયદાકારક છે મિશ્ર ધાતુ બનાવવી એ ધાતુના ગુણધર્મમાં સુધારા કરવા માટેની સૌથી વધુ સારી પદ્ધતિ છે આ પદ્ધતિથી આપણે ધાતુમાં ઈચ્છિત ગુણધર્મ મેળવી શકીએ છીએ અને ધાતુને આપણે જે તે ઉપયોગમાં લઈ શકીએ છીએ જે પ્રકારનો ઉપયોગ કરવા માંગતા હોઈએ એ પ્રકારની ધાતુ આપણે મેળવી શકીએ છીએ સૌથી સારું ઉદાહરણ છે લોખંડનું લોખંડ આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ધાતુ છે અને પરંતુ આપણે એ નથી જાણતા કે જ્યારે લોખંડ શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે આપણા માટે કોઈ કામ નથી કેમકે એ ખૂબ જ નરમ ધાતુ છે અને વળી ગરમ હોય ત્યારે એ આપણા માટે તન્ય હોય છે અને જો લોખંડ આટલી ઉપયોગી છે એટલે આપણે એની મિશ્ર ધાતુ બનાવીએ જો એમાં તમે ફક્ત ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ પર્સન્ટ જેટલો કાર્બન ઉમેરો તો એના ગુણધર્મ બદલાય છે તે ખૂબ જ સખત અને મજબૂત બને છે અને આપણે જાણીએ છીએ કે આપણે એવા લોખંડનો ઉપયોગ આજે કોઈ પણ ક્ષેત્રમાં કરી શકીએ છે કૃષિથી માંડીને ઇન્ડસ્ટ્રી સુધીના બધા જ ક્ષેત્રમાં આપણે આજે લોખંડનો ઉપયોગ કરીએ છીએ મિશ્ર ધાતુ બનાવવી એ ધાતુના ગુણધર્મમાં સુધારા કરવા હવે આપણે મિશ્ર ધાતુની વ્યાખ્યા અને ઉદાહરણો જોઈએ પરીક્ષા માટે આ ટોપિક ખૂબ જ અગત્યનો છે તમને પૂછાઈ શકે મિશ્ર ધાતુ એટલે કોઈ પણ ધાતુમાં જો બીજા કોઈ પણ પદાર્થ એટલે કે ધાતુ કે અધાતુને મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થના ગુણધર્મ બદલાઈ જાય છે જેને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે એની વ્યાખ્યા જોઈએ તો બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાન મિશ્રણને ધાતુઓ કહે મિશ્ર ધાતુઓ કહે છે હવે જ્યારે આપણે મિશ્ર ધાતુ બનાવી ત્યારે સૌથી પહેલા પ્રાથમિક ધાતુને પીગાડીએ છીએ અને તેમાં ચોક્કસ પ્રમાણમાં અન્ય ધાતુ કે અધાતુને મિશ્ર કરીએ છીએ ઓગાળીએ છીએ અને ત્યારબાદ તેને ઓરડાના તાપમાં ઠંડી પાડવામાં આવે છે તો આ રીતે બધી ધાતુને મિશ્ર ધાતુ કહેવાય છે અને તેના વિવિધ ઉપયોગ આપણે જોવાના છીએ પ્રથમ મિશ્ર ધાતુ જોઈએ તો સ્ટેનલેસ સ્ટીલ છે સ્ટેનલેસ સ્ટીલમાં મુખ્ય ધાતુ લોખંડ છે અને તેમાં સાથે નિકલ અને ક્રોમિયમ ઉમેરવામાં આવે છે અને જે ધાતુ બને તે સ્ટેનલેસ સ્ટીલ છે તેના ઉપયોગો તમે જાણો છો તેના ગુણધર્મ જોઈએ તો તે સખત હોય છે અને તેને કાટ લાગતો નથી બીજી મિશ્ર ધાતુ છે પિત્તળ એને બ્રાસ પણ કહેવામાં આવે છે અને તે એમાં મુખ્યત્વે તાંબુ અને ઝીંક એ બેનું મિશ્રણ છે તો તમે એના ઘટકો યાદ રાખજો ઉપયોગો તમને ખબર હશે ઉપયોગોનો તમારા પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ નથી એટલે આપણે તૈયાર કરવાના નથી બીજી ત્યાર પછીની મિશ્ર ધાતુ જોઈએ આપણે બ્રોન્ઝ બ્રોન્ઝ એ તાંબુ અને ટીન નું મિશ્રણ છે અહીં બ્રોન્ઝ એ વિદ્યુત સારું સુહાગ નથી પરંતુ તાંબુ જે છે એ તમને ખબર છે કે વિદ્યુતનું સારું સુહાક છે એટલે એમાંથી બનતી જે મિશ્ર ધાતુ છે એ વિદ્યુત પરિપથ બનાવવા માટે ઉપયોગી છે હવે પછી આપણે વિશે જોઈએ એ અને છે તેનું ગલર બિંદુ ખૂબ જ નીચું છે અને જ્યારે વેલ્ડિંગ કરવું હોય ત્યારે તેના આ ગુણનો ઉપયોગ કરીને વેલ્ડિંગ કરવા માટે એનો ઉપયોગ થાય છે હવે આપણે સોમરસ વિશે જોઈએ

ઉપયોગ એટલે કે ઘરેણા બનાવવામાં આપણે એનો ઉપયોગ કરી શકતા નથી એટલે એનો ઉપયોગ ઘરેણા બનાવવા કરવો હોય તો એને બાવીસ કેટનું બનાવવું પડે તો બાવીસ કેટનું સોનું બનાવવા માટે આપણે એમાં ચોવીસમાંથી બાવીસ ભાગ શુદ્ધ સોનું લેવાનું અને એમાં બે ભાગ કોપર અથવા બે ભાગ ચાંદીનું મિશ્રણ કરવાનું હોય છે અને પરિણામે આપણને જે બાવીસ કેટનું સોનું મળશે એ સખત હોય છે અને એનો ઉપયોગ આપણે ઘરેણાં બનાવવા કે અન્ય કોઈ ચીજ વસ્તુ બનાવવા માટે કરી શકીએ છીએ

પરંતુ જ્યારે તેનું ક્ષયન થાય ક્ષારણ થાય ત્યારે આ પ્રમાણે સપાટીની કાળી પડી ગયેલી જોવા મળે છે તો આ સપાટી કાળી કેમ પડી જાય તેનું કારણ આપણે જોઈએ ચાંદીની જ્યારે ખુલ્લી સપાટી હવામાં રહેલા સલ્ફર સાથે સંપર્કમાં આવે ત્યારે સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે અને આપણે એને ક્ષારણ કહીએ છીએ સૂત્ર છે એનું એજી ટુ એસ એ તમે યાદ રાખજો અહીં તમે કોપર એટલે કે તાંબાની ચમકતી સપાટી જુઓ અને ત્યારબાદ તમે જુઓ કે કાટ લાગ્યા પછી કોપર કેવું દેખાય છે જ્યારે તાંબાની ખુલ્લી સપાટી હવામાના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે ધીમે ધીમે તેનો ચમકદાર કથ્થઈ રંગ ગુમાવે છે અને તે લીલા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે અને આ લીલો પદાર્થ છે કોપર કાર્બોનેટ અને સૂત્ર છે મિત્રો તમે અહીં ક્ષયન થયેલ લોખંડ અને ક્ષયન ન પામેલા લોખંડ વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે જોઈ શકો છો ક્ષયન ન થયો ત્યારે લોખંડ ચમકતા રંગનું દેખાય છે અને ક્ષયન થયા પછી એનો રંગ કેવો થાય છે તમે જુઓ મિત્રો લોખંડની ખુલ્લી સપાટી જ્યારે ભેજવાળી હવા સાથે લાંબો સમય સુધી સંપર્કમાં રહે ત્યારે તેના પર કથ્થે રંગના પદાર્થનો સ્તર જામે છે અને આપણે તેને કાટ લાગ્યો છે એમ કહીએ છીએ આ કાટ એટલે કે રાસાયણિક રીતે ફેરિક ઓક્સાઇડ છે અને એનું અણુસૂત્ર છે એફઈ ટુ ઓ થ્રી એક્સ એચ ટુ ઓ તમે તૈયાર કરજો હવે આપણે એક પ્રયોગ જોઈએ કે લોખંડને કઈ પરિસ્થિતિમાં કાટ લાગે છે પ્રયોગ જોઈએ કે લોખંડને કઈ સ્થિતિમાં કાટ વધુ લાગે છે સાધનો છે રબરનો ઉચ લોખંડની ખીલીઓ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ અને છે ટેસ્ટ્યુબ તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર ફિફ્ટી થ્રી ઉપર પ્રવૃત્તિ થ્રી પોઈન્ટ ફોર્ટીન આપેલી છે આપણે એ જોઈએ તો અહીં ત્રણ ટેસ્ટ ટ્યુબ લીધેલી છે અને ત્રણ ટેસ્ટ ટયુબમાં લોખંડની ખીલી મૂકી છે હવે આ ત્રણ ટેસ્ટ લોખંડની ખીલી ઓલરેડી મૂકાઈ ગઈ છે ત્યાર પછી શું કરવાનું છે તે આપણે જોઈએ ત્રણ ટેસ્ટ ટયુબને અનુક્રમે એ બી સી આરામથી આપણે ઓળખીશું હવે જે ટેસ્ટ ટ્યુબ એ છે એમાં આપણે પાણી નાખીએ છીએ અને પાણી નાખ્યા પછી ટેસ્ટ ટયુબને બંધ કરી દઈશું એટલે કે આ ટ્યુબમાં લોખંડની જે ખીલી છે તે હવા અને પાણી બંનેના સંપર્કમાં રહેશે લોખંડની ખીલી ત્યાર પછી બીજા ટેસ્ટી બી માં જોઈએ તો જે લોખંડની ખીલી સંપૂર્ણપણે ડૂબે તેમ આપણે રાખેલી છે અને એની ઉપર આપણે તેલના ટીપા નાખવાના છે તો તેલના પાંચો ટીપા નાખવામાં આવશે અને ત્યાર પછી આ ટેસ્ટીબ પણ રબર રબરબૂચ રબરનાબૂચ વડે બંધ કરવાની છે તો અહીં શું થશે તે લોખંડની ખીલી સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલી છે અને પાણીમાં આયનો નથી કેમકે નિસંદિત પાણી છે અને તેલ હોવાથી જે ટેસ્ટ્યુબ છે મારે લોખંડની ખીલી હવા સાથે સંપર્કમાં આવશે નહીં અને જે ખીલી સ્ટ્યુબ આપણે સી જોઈએ તો સી ટેસ્ટ્યુબમાં નિર્જળ કેલ્શિયમ ક્રાઈડ રાખવામાં આવે છે અને પછી ત્યાર પછી બૂચ વડે બંધ કરવામાં આવે છે અહીં પણ લોખંડની ખીલી જે તે હવા સાથે સંપર્કમાં આવશે નહીં આમ આ ત્રણ ટેસ્ટ્યુબ તૈયાર થઈ ગઈ છે આપણે એને થોડા દિવસ સુધી એમને એમ રાખી મૂકીએ અને પછી આપણે એનું અવલોકન જોઈએ કેમ કે ક્ષારણ થવા માટે ટાઈમ લાગતો હોય છે તો આપણે થોડા દિવસ રાહ જોઈએ એની તો ત્રણ દિવસ પછી આપણે આ ટેસ્ટ્યુબનું અવલોકન કરીએ તો તમને કીધું તે પ્રમાણે ટેસ્ટ્યુબ જે છે એમાં રહેલી ખીલી હવા અને પાણી બંનેના સંપર્કમાંથી ક્ષાર કાર લાગશે એને જે પાત્ર બી છે ટેસ્ટ્યુબ બી છે એમાં જે લોખંડની ખીલી છે એ ખીલી એમને એમ રહેશે કેમ કે લોખંડની ખીલી ફક્ત નિષ્ધિત પાણીના સંપર્કમાં છે હવા સાથે સંપર્ક નથી પાણીમાં આયાનો નથી એટલે પ્રક્રિયા થશે નહીં અને કાટ લાગશે નહીં જે ટેસ્ટ ટ્યુબ સી છે એમાં પણ એ પ્રમાણે શું થશે કે લોખંડની ખીલી જેવી છે એવી જ રહેશે એમાં પણ પ્રક્રિયા થશે નહીં હવા એટલે આપણને લોખંડની ખીલી જેવી છે એવી જ જોવા મળશે તો આ પ્રત્યે કહી શકાય કે પાત્ર ટેસ્ટ ટ્યુબ જે એ છે એમાં લોખંડની ખીલી ને વિદ્યાર્થી મિત્રો શારણ માટે જવાબદાર ઘટકો કયા છે તે જોઈએ હવામાં રહેલા ઘટકો પૈકી એક છે સલ્ફર સારણ માટે તે જવાબદાર છે ત્યાર પછી બીજા બે ઘટક છે ભેજવાળો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ભેજવાળી હવા આ બંનેને કારણે કોરોઝન થઈ શકે છે ક્ષારણ અટકાવવાના ઘણા બધા ઉપાયો છે બધા ઉપાયો આપણે જોઈએ અને યાદ પણ રાખવાનો પ્રયત્ન કરીએ ક્ષારણ અટકાવવા માટે ધાતુની ખુલ્લી સપાટી ઉપર રંગ લગાવવામાં આવે છે રંગ લગાવવાથી ધાતુની ખુલ્લી સપાટી અને હવામાં રહેલા ઘટકો જે જણાવ્યા છે અગર પ્રમાણે તેનો સંપર્ક થતો નથી અને ધાતુને કાટ લાગતો નથી હવે બીજું છે ધાતુની સપાટી પર તેલ લગાવીને આપણે ક્ષારણ અટકાવી શકીએ છીએ કોઈ પણ ધાતુ ઉપર ગ્રીસ લગાવીને આપણે એનું ક્ષારણ અટકાવી શકીએ છીએ ધાતુનું ધાતુનું ક્ષારણ થતું અટકાવવા માટે તેના ઉપર ક્રોમ પ્લેટિંગ કરવામાં આવે છે એટલે કે તેના પર ક્રોમિયમનું પળ લગાવવામાં આવે છે જેથી પણ ક્ષારણ અટકાવી શકાય એનોડીકરણ પ્રક્રિયા દ્વારા પણ ક્ષારણ અટકી શકે છે મિશ્ર ધાતુ બનાવીને પણ ક્ષારણ આપણે અટકાવી શકીએ છીએ ધાતુનું ક્ષારણ થતું અટકાવવા માટે તેના ઉપર ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે તો ગલેનાઇઝિંગ કરીને ધાતુને કેવી રીતે બચવાય તે માટેનો આપણે એક પ્રયોગ જોઈએ ધાતુનું સારાઇઝ પદ્ધતિ જોઈએ તમે જુઓ તો આ પ્રમાણે એક લોખંડનું પતરું છે નાનો ટુકડો લીધેલો છે અને એક લોખંડની ખીલી છે આપણે આ પ્રમાણે એને જીંગ સલ્ફાઈડના દ્રાવણમાં મૂકી રાખીએ અને આપણે એનું અવલોકન કરીએ તો શું જણાય તે જોઈએ તો પ્રક્રિયા થવાથી તમે સક્રિયતા શ્રેણી શીખશો ત્યાં તમને વધારે ખ્યાલ આવશે અને તમે જુઓ તો થોડા કલાક રાખી મૂકીએ આપણે આ પ્રમાણે ગોઠવણ કરીને તો લોખંડની જે ખીલી છે અને જે લોખંડનું પતરું છે એના ઉપર ઝીંકનું સ્તર જામી જશે વિસ્થાપનની પ્રક્રિયા થવાને કારણે આમ થતું હોય છે તમે જુઓ તો લોખંડની ખીલી જે છે અને પતરું છે એના ઉપર ઝીંકનું એકદમ પાતળું સ્તર જામી ગયું છે હવે આપણે એને જો માઇક્રોસ્કોપ નીચે મૂકીને જોઈએ તો આપણને સ્પષ્ટપણે દેખાશે કે ઝીંકનું પળ કેવું બાજેલું છે તમે જુઓ તો એટલે સાદી સારી લોખંડની ખીલી છે ને બીજી ગલ્વેનાઇઝ કરી લોખંડ ની છે તમે ડિફરન્સ જોઈ શકો છો લોખંડની નીચેની ખીલી ઉપર ઝીંકનું પાતળું સ્તર દેખાય છે ને ઉપરની ખીલી ઉપર ઝીંકનું સ્તર નથી તો આ પ્રમાણે ઝીંકનું સ્તર લોખંડની ખીલી ઉપર જામી જાય છે આ પ્રક્રિયાને આપણે ગલ્વેનાઇઝિંગ કરેલી પ્રક્રિયા કહીએ છીએ હવે આપણે ચેક કરીએ કે ક્ષારણ કોના ઉપર થાય છે એક ખીલી સારી લઈએ અને બીજી ખીલી આપણે ગલ્વેનાઇઝ કરી લઈએ તમે પાણીવાળા ભીના કપડામાં મૂકી રાખો અને પછી અવલોકન કરો બે ત્રણ દિવસ રાખી મૂકો અને પછી આપણે અવલોકન કરીએ તો આપણને જણાશે કે જે ખીલી ડલનાઇઝ કરેલી હતી એ ખીલી પર અસર કેવી થાય છે તો તમે જુઓ કે જે ખીલી પર ઝીંકનું પણ લાગેલું છે એના પર કોઈ અસર થતી નથી જ્યારે લોખંડની ખીલી છે એનો આપણને કાટ નીચે દેખાય છે તો આપણે કહી શકીએ કે ધાતુ નું માટે એના પર બીજી ધાતુ નું લગાવી દેવું જોઈએ તમે અહીં પણ જોઈ શકો છો કે જે લોખંડની ખીલી ગેરનાઇઝ કરી ખીલી હતી તે આપણને હતી એવી દેખાય છે જ્યારે એ લોખંડની ખીલી કાટ લાગેલી દે